કોલેજોમાં થતી રેગિંગની ઘટનાઓથી ગુજરાત હાઈકોર્ટ લાલઘૂમ છે. હાઈકોર્ટે સરકારે જવાબ રજૂ કરવાનો આદેશ આપ્યો. રેગિંગ મુદ્દે કરેલી કાર્યવાહીનો રિપોર્ટ સોંપવા હાઈકોર્ટની સૂચના આપવામાં આવી છે. રેગિંગની ઘટનામાં કમિટી શું પગલાં લે છે, હાઈકોર્ટે આ સવાલ કર્યો છે. ત્યારે અનેકવાર રેગિંગનું પુનરાવર્તન થાય તે યોગ્ય નથી તેવું પણ સ્પષ્ટ રીતે કહ્યું છે. રેગિંગ મુદ્દે કરેલી કાર્યવાહીનો રિપોર્ટ સોંપવા હાઈકોર્ટનો આદેશ. રેગિંગની ઘટનામાં કમિટી શું પગલાં લે છે, આ પર સવાલ કરાયો છે. અનેકવાર રેગિંગનું પુનરાવર્તન થાય તે યોગ્ય નથી. ગૌરવ જોડાયા છે ફોનલાઈન પર. ગૌરવ, કોલેજોમાં થતી રેગિંગની ઘટનાઓને લઈને હાઈકોર્ટ લાલઘૂમ, શું વિગતો? હજી વાત કરતો તો ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી ખાતે મહિલા ઉપર જે દુષ્કર્મ થયું હતું તે મુદ્દે હાઈકોર્ટમાં હાલ મેટર ચાલી રહ્યો છે અને તેમાં સો મોટો મેટર લઈને જે પણ સરકારી અથવા તો ખાનગી કોલેજમાં રેગિંગ ચાલતું હોય તે મુદ્દે હાઈકોર્ટે આકરું રાખી સરકારને જવાબ રજૂ કરવા માટે આદેશ આપ્યો છે. રેગિંગ મુદ્દે કરેલી કાર્યવાહીનો અહેવાલ સોંપવા પણ હાઈકોર્ટ આવી છે. અનેક કેસોમાં રેગિંગ થયા ત્યારે કમિટી શું પગલાં છે તે અંગે માહિતી આપવા કહ્યું છે. રેગિંગ પુનરાવર્તન થાય છે તે યોગ્ય નથી, એના માટે કડક પગલાં લેવા તેવી આદેશ કર્યું છે. જીએનએલ મુદ્દે થયેલી કમિટીની રચનાની તપાસ બાદ હાઈકોર્ટે સંતોષ વ્યક્ત કર્યો ન હતો, એટલે અસંતોષ વ્યક્ત કર્યો હતો અને રાજ્યભરની કોલેજમાં રેગિંગ મુદ્દે હાઈકોર્ટે સો મોટો લઈને કાર્યવાહી શરૂ કર્યું છે. જી જી, આભાર આપનો તમામ માહિતી બદલ.